રાધનપુરમાં રિક્ષા ચાલકો ભૂખ હડતાલ પર ઉતર્યા છે રાધનપુરના રિક્ષા ચાલકોનો આક્રોશ જોવા મળ્યો અને રિક્ષાના પૈડા થંભી ગયા રાધનપુરમાં રિક્ષા ચાલકો ભૂખ હડતાલ પર છે રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી પોલીસ રિક્ષા ચાલકોને ગતિ અને ખોટી ફરિયાદ કરતા હોવાનો આક્ષેપ છે પાટણના રાધનપુરમાં રિક્ષા એસોસિએશન હડતાલ પર ઉતરી આવ્યા અને રિક્ષા ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો રાધનપુર શહેરમાં રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે ભૂખ હડતાલ પર રિક્ષા ચાલકો ઉતર્યા રિક્ષા એસોસિએશન દ્વારા અગાઉ મામલતદાર સહિત પોલીસ સ્ટેશન અને નગરપાલિકામાં રજૂઆતો થઈ છે આખરે રિક્ષા ચાલકોની માંગણીઓને ધ્યાને નહીં લેવાતા આજરોજ શહેરમાં રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા હતા સ્ટેન્ડ ન હોવાથી ચાલકોને પોલીસ હેરાન કરે છે તેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા પાટણના રાધનપુર શહેરમાં રિક્ષાના પૈડા થોભી ગયા રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીએ વિરોધ માટે પહોંચી ગયા હતા

કાલ મારી વાઇફ ને દવાખાને દાખલ કરી બરોબર તો હું ક્યાં બસ સ્ટેન્ડ પૈસા લેવા આવ્યો હતો એક દોસ્તાર જોડે બરોબર દોસ્તાર જોડે પૈસા લઈને જો ખીચામાં મેં નાખ્યા હે બરોબર અને એમાં પોલીસવાળા વાળા આવી તરત ક્યાં હમણાં મારી ગાડી આવી ગયા છે હું છેલ્લા છ વર્ષથી રિક્ષા ચલાવું બરોબર છે રાધનપુર ખાતે જેથી રાધનપુર ખાતે કોઈ સ્ટેન્ડ છે નહીં અત્યારે હાલમાં જે જૂના સ્ટેન્ડો હતા તે બધાએ દબાણ કરી દીધેલા છે જેથી અમને રિક્ષા રાખવામાં બહુ તકલીફ પડે છે અને વારંવાર પોલીસવાળા આવીને રિક્ષાઓ લઈ જાય છે અને કાં તો ખોટા કિસ્સો બનાવશે કા તો રિક્ષા રિટર્ન કરશે કાં તો રિક્ષા ડિટેન કરવાની ધમકીઓ આવશે ચા પીવા આવે તો પણ રિક્ષા લઈ જાય એમને વેચતા જાતા બાઇક લઈને આવતા હોય તો એ બાઇક વાળીને પણ રીક્ષાઓ લઈ જાય ખોટા ખોટા પોલીસવાળા હેરાન કરે છે નગરપાલિકા એટલી કાયર થઈ ગઈ છે કશું સાંભળતી નથી છેલ્લા એક મહિનાથી અમે ધક્કા ખાવી છે હા કરીશું આ કરીશું એ જવાબ આવે છે બીજો કોઈ જવાબ આવતો નથી હા જોઈ લઈશું બસ